સુરત શહેરમાં ક્વોરન્ટાઇનના સિક્કાને કારણે એક પરિવારના ત્રણ સભ્યોને એલર્જીથી ચામડી બળી જતા પરિવાર મૂંઝવણમાં મુકાઈ ગયો હોવાની ઘટના સામે આવી છે જૂનાગઢથી પરત ફર્યા બાદ પરિવાર ક્વોરન્ટાઇનમાં છે સુરતમાં માં પ્રવેશવા માટે પાલિકા દ્વારા ત્રણ એન્ટ્રી બનાવવામાં આવી છે છે મેનાગઢ જુનાગઢથી પરત ફરેલું અને સરથાણા ખાતે રહેતા ડોમડીયા પરિવારના બાળકી સહિત ત્રણ સભ્યોને ને ના સિક્કા માર્યા હતા દરમિયાન આ સિક્કાની સાઈને કારણે એલર્જી થઈ જતા કોરોન્ટાઇન ના સિક્કા માર્યા તે ચામડી બળી ગઈ છે દયાબેન પ્રફુલભાઈ અને યશવી દામોડિયાને ચામડી બળી જવાનો પ્રોબ્લેમ થયો છે કોરોન્ટાઇનના સિક્કાની સાહીથી એલર્જી થતા ચામડી બળી જતા અંગે ડોક્ટર કેયુર દામોડિયાએ જણાવ્યું હતું કે કોરોન્ટ સિક્કા માટે ઇલેક્શનમાં વાપરવામાં આવતી સહી ઉપયોગમાં લેવામાં આવી રહી છે આ સહીને કારણે એલર્જીથી ચામડી બળી ગઈ છે બીજા હેલ્થ સેન્ટર માં જાણ કરતા આવી હતી એન્ટ્રી પોઈન્ટ હતી તપાસકર્તા અંગે બહેધારી આપી હતી ત્યારબાદ પાલિકાના ડેપ્યુટી કમિશનર સાથે વાતચીત પણ કરી હતી આજે સાત આઠ દિવસ થઈ ગયા હોવા છતાં કોઈ કામગીરી કરવામાં આવી નથી રમેશ ખંભાતી દિવ્યાંગ ન્યુઝ સુરત